ચાલો આપણી માટે આજે કેમિસ્ટ્રી એવરીડે લેબના 60 એમસીક્યુ છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ. તો 60 એમસીક્યુ છે, આની અંદર શું છે, 100 એમસીક્યુ નથી આપ્યું, ચેપ્ટર છે એ થોડુંક નાનું છે, એટલે એ પ્રમાણે અહીંયા 60 એમસીક્યુ છે એટલે આપેલા છે, એ આપણે બધા એમસીક્યુ જોતા જઈએ. એમાં પહેલો એમસીક્યુ છે, એવા પદાર્થો કે જે મધ્યસ્થ ચેતાતંત્ર પર ઉદાસીનતા નિરોધી અસર નિપજાવે છે તેનો સમાવેશ કયા વિભાગ કે સમૂહમાં કરવામાં આવે. એવા પદાર્થો કે જે મધ્યસ્થ ચેતાતંત્ર પર ઉદાસીનતા નિરોધી અસર ઉપજાવે, ઉદાસીનતા રોધી અથવા ઉદાસીનતા નિરોધી અસર ઉપજાવે તેને ક્યાં સમાવેશ. તો પ્રશાંતકો જ કહેવાય ને એ લોકો આપણી માટે, કારણ કે એ આપણા શું થાય કે ઉદાસીનતા ક્યાં આવે, પ્રશાંતકોમાં આવે. એવી ઔષધ કે જે તાપ શામક અને વેદનાહાર ઔષધ તરીકે વર્તે, તાપને ઘટાડે તેને વેદનાહાર ઔષધ તરીકે વર્તે, તો એ કઈ આવે, ક્લોરોક્વિન આવે, ક્લોરડાય, જેપોક્સેડ આવે, કે પછી 4-એસિટામિડોફિનોલ. કારણ કે 4-એસિટામિડોફિનોલ એટલે આપણા માટે પેરાસિટામોલ છે, તો આપણા માટે એ શું આવશે, પેરાસિટામોલ આવશે. આગળ જોઈએ આપણે, ચિંતાગ્રસ્ત અને માનસિક તણાવ ધરાવતા દર્દીને આપવામાં આવતી ઔષધો ક્યાં નામે ઓળખાય. તો ચિંતાગ્રસ્ત અને માનસિક તણાવ ધરાવતા દર્દીને આપવામાં આવતી ઔષધો હોય એ બધી પ્રશાંતકો જ કહેવાય. નીચેનામાંથી કઈ ઔષધ છે એની આદત પડ્યા વગર વેદનાર્થ ઔષધ તરીકે લઈ શકાય. તો આદત પડ્યા વગર વેદનાર ઔષધ તરીકે એસ્પિરિન લઈ શકાય, આ મોર્ફિન, હેરોઇન ને કોડીન ન લઈ શકાય. આગળ, નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી. જીવિત કોષો પર જીવાણુનાશકો સુરક્ષિત રીતે લગાવી શકાય છે. જીવાણુનાશકોનો સમાવેશ ડિયોડ્રન્ટ્સ, ચહેરા પર લગાવવાના પાવડરને સાબુમાં પણ કરી શકાય છે. સંક્રમણહારકો એ ચામડી પર સુરક્ષિત રીતે લગાવી શકાય છે. અમુક સંક્રમણહારકોનો ખૂબ મનોદ્રાવણ જીવાણુનાશક તરીકે ઉપયોગમાં લઈ શકાય. જો પહેલી વસ્તુ છે, જીવિત કોષો પર જીવાણુનાશકો સુરક્ષિત લગાવી શકાય છે. હા, જીવાણુનાશકોનો સમાવેશ ડિયોડ્રન્ટ્સ, ચહેરા પર લગાવવાના પાવડર અને સાબુમાં કરી શકાય છે. હા, એ સાચું છે. સંક્રમણહારકો ચામડી પર લગાડી શકાય છે સુરક્ષિત રીતે, ખોટું છે. બરાબર, જીવાણુનાશી લગાડી શકાય, સંક્રમણહારકો ચામડી પર ન લગાડી શકાય, ચામડીને નુકસાન કરે, એટલે આ ખોટું વિધાન છે. કોણ પ્રશાંતકો તરીકે વર્તતું નથી, તો ઇક્વાનિલ આવે, ક્લોરોડાય, જેપોક્સેડ અને મેપ્રોબામેટ આવશે, એનાલ્જીન નહીં આવે. તો આ એનાલ્જીન છે એ નહીં આવે આપણા માટે, બરાબર, કારણ કે એનાલ્જીન એમાં ન થતું. નીચેનામાંથી કોણ પ્રશાંતકો તરીકે વર્તતું નથી. નીચેનામાંથી કઈ ઔષધ માદક વેદનાહાર ઔષધ છે, તો માદક વેદનાહાર ઔષધ છે આપણા માટે મોર્ફિન છે. કોણ છે આપણી માટે, મોર્ફિન. સાત, પછી આપણે આગળ જોઈએ, પ્રતિહિસ્ટામાઇન. નીચેનામાંથી શેમાં મદદરૂપ નથી થતું, પ્રતિહિસ્ટામાઇન એલર્જીની સારવારમાં ઉપયોગી છે, ખંજવાળ લીધેથી ફોલિયોમાં ઉપયોગી છે. તાવ ઘટાડવા માટે એ મદદરૂપ ન થાય, એટલે તાવ ઘટાડવા માટે નહીં આવે, એટલે જવાબ આપણો આવશે સી. પેટમાં થતી એસિડિટીનું મુખ્ય કારણ વધારાના પેટને લગતા એસિડના મુક્ત થવાથી જે પીએચ સ્તરમાં ઘટાડો કરે. મોટા આંતરડામાં આ વધારો થવાને કારણે પેટમાં પીએચ સ્તરમાં વધારો થવો, વધારાના પિત્તરસને મુક્ત થવાથી પેટમાં આલ્કલાઇન માધ્યમમાં થતો વધારો. તો આમાં એમ કહ્યું કે પેટમાં થતી એસિડિટીનું મુખ્ય કારણ શું છે, કે પીએચ ઘટે. બરાબર, વધારાના પેટને લગતા એસિડના મુક્ત થવાથી પીએચ સ્તરમાં ઘટાડો થાય, એના કારણે એસિડિટી વધે. આંતરડું વધે એટલે વધે, પીએચ સ્તર વધે એટલે વધે, તો બેઝિક થાય, એટલે જવાબ બે આવશે, નવમાં આવશે. પછી આપણે જોઈએ, દસમાંથી જોઈએ, ઔષધ ગ્રાહી પદાર્થો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી. તો ઔષધ ગ્રહણ કરનારા પદાર્થો માટે કયું વિધાન સાચું નથી. કોષ પડદામાં પ્રોટીન ગ્રાહી પદાર્થો જડિત કરવામાં આવે છે. રાસાયણિક સંદેશાવાહક તરીકે ઓળખાતું રસાયણ ગ્રાહી પદાર્થ બંધન સ્થાન નજીક મેળવાય છે. ગ્રાહી પદાર્થો એક રાસાયણિક સંદેશાવાહક પર અન્ય કરતાં પસંદગી દર્શાવે છે. ગ્રાહી પ્રોટીન રાસાયણિક સંદેશાવાહકના દૂર થયા બાદ વિઘટન અને વિનાશ પામે છે. તો કહેવાનું એમ છે કે ઔષધ ગ્રાહી પદાર્થો છે એના માટે ગ્રાહી પદાર્થ પ્રોટીન હોય, બરાબર, તો પ્રોટીન ગ્રાહી પદાર્થો સાથે જડિત કરવામાં આવે છે. રાસાયણિક સંદેશાવાહક તરીકે ઓળખાતું રસાયણ છે એ ગ્રાહી પદાર્થ બંધન સ્થાન નજીક મેળવાય છે. ગ્રાહી પદાર્થો એક રાસાયણિક સંદેશાવાહક પર અન્ય કરતાં પસંદગી દર્શાવે. ગ્રાહી પ્રોટીન એ દૂર થયા બાદ વિઘટનને વિનાશ પામે છે. તો આપણા માટે એવું આવી શકે કે જવાબ છે ઈ સી આવે, ગ્રાહી પદાર્થો એક રાસાયણિક સંદેશાવાહક પર અન્ય કરતાં પસંદગી દર્શાવે છે, જડિત કરવામાં આવે છે, સ્થિર કરવામાં આવતું નથી, જડિત નથી થતું. જવાબ છે દસમામાં એ જ આવશે, કારણ કે ગ્રાહી પદાર્થો જડિત નથી થાય, એ તો સંદેશા વિના હોય જાય છે, એટલે આવશે. ગર્ભનિરોધક ઔષધો માટે કયું વિધાન છે એ સાચું નથી. તો
ગર્ભની હૃદય ગોળી છે એ કૃત્રિમ એસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોન પદાર્થોનું મિશ્રણ છે. એસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોન બંને વિટામિન છે, એ ખોટું છે. વિટામિન નથી, એ આપણા માટે શું છે? અંતઃસ્ત્રાવો છે, બરાબર. આગળ, અને આ આપણે એમ કહેવાય કે વિઘટન ને વિનાશ ન થાય એટલે આ આવે ખરા, સ્થિર ન થાય એટલે જવાબ એ અથવા ડી માંથી, પણ વધારે પ્રોપર ડી જવાબ ડી આવશે. કારણ કે પ્રોટીન રાસાયણિક સંદેશાવાહકના દૂર થયા બાદ વિઘટન ને વિનાશ પાછું, વિઘટન ને વિનાશ થતો હતો જીતો કાલે સંદેશો નોયો જાય છે, એટલે જવાબ આ આવશે. આવે તો છે, પહોંચી જાય છે. રોગોની સારવાર માટે રસાયણનો ઉપયોગ એ કયા નામે ઓળખાય છે? રસાયણ ચિકિત્સાના નામે ઓળખાય, કેમોથેરપી તરીકે ઓળખાય. તાવમાં શરીરનું તાપમાન નીચું લાવવા માટે ઉપયોગમાં લેવાતા રાસાયણિક પદાર્થો કયા નામે ઓળખાય છે? તાવમાં શરીરનું તાપમાન નીચું લાવવા માટે ઓળખાતા રાસાયણિક પદાર્થો છે ને તાપ શામક ઔષધો કહેવાય, એને આપણે એન્ટીપાયરેટિક ઔષધ તરીકે ઓળખવામાં આવે. હવે જોડકા જોડો, ને આ તો તમારા માટે સૌથી સહેલું હોય. જીવાણુનાશક કયું છે? જીવાણુનાશક છે ક્લોરોઝાઇલિનોલ છે. વેદના હારક પ્રશાંતકો તરીકે કોણ વપરાય? વેદના હારકની અંદર આપણી માટે કોડીન આવશે, કારણ કે માદક વેદનાહાર છે. પ્રશાંતકો છે, બરાબર, એ ફિનાલ જીન આવશે. અને પ્રતિજીવીઓ છે એમાં ક્લોરામફેનિકોલ આવશે. એની અંદર ત્રણ આવતો એવો ઓપ્શન એક જ છે, જુઓ. બીની અંદર ચાર આવતો એવો, વેદના હારક સીની અંદર પહેલો આવતો એવો, પ્રશાંતકોની અંદર ફિનાલ જીન. આપણા માટે જવાબ આવશે આ ડી. 15મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે? અમુક સંક્રમણ હારકો છે એ આપણા માટે નીચી સાંદ્રતા એ જીવાણુનાશકો તરીકે ઉપયોગી છે, તો સાચી વાત છે. એસ્પિરિન તાપ શામક ને વેદનાહાર છે. નોરિથિન્ડ્રોન એ પ્રતિહિસ્ટામાઇન છે. ક્લોરામફેનિકોલ વધુ વ્યાપ ધરાવતો વર્ણપટ પ્રતિજીવ છે. તો જો અમુક સાંદ્રતાઓ નીચી, અમુક સંક્રમણ હારકો નીચી સાંદ્રતા એ જીવાણુનાશક તરીકે વર્તે, હાવ સાચી વાત છે. એસ્પિરિન છે એ આપણા માટે તાપ શામક ને વેદનાહાર છે. નોરિથિન્ડ્રોન એ પ્રતિહિસ્ટામાઇન છે, ખોટું. નોરિથિન્ડ્રોન છે એ પ્રતિહિસ્ટામાઇન નથી. નોરિથિન્ડ્રોન છે એ આપણા માટે ગર્ભનિરોધક ઔષધોની અંદર આવે છે, બરાબર. ક્લોરામફેનિકોલ છે બ્રોડ સ્પેક્ટ્રમ છે. ટર્ફેનાડીન એ સામાન્ય રીતે કઈ ઔષધ છે? ટર્ફેનાડીન ને સેલડાન છે આપણા માટે શું છે? એન્ટાસિડ ઔષધો છે, બરાબર. એટલે પ્રતિહિસ્ટામાઇન ઔષધો આવશે. પ્રતિહિસ્ટામાઇન છે એ આપણા માટે આવશે એન્ટાસિડના પ્રકારમાં. પેનિસિલિન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી, બરાબર? પેનિસિલિન જી ઓછો વ્યાપ ધરાવતું વર્ણપટ છે, એ જ પેલું ખોટું છે. પેનિસિલિન છે એ સાંકડું સ્પેક્ટ્રમ છે, બરાબર. નેરો સ્પેક્ટ્રમ પ્રતિજીવ છે તે પ્રતિજીવી ફૂલ પેનિસિલિયમમાંથી, હવે ફૂગ તે પ્રતિજીવ ફૂગ પેનિસિલિયમમાંથી મેળવવામાં આવે છે, એ પણ સાચું. એમ્પિસિલિન એમોક્સાસિલિન એ પેનિસિલિનનો કૃત્રિમ ફેરફાર છે, તે વેક્ટર નિરોધી અસર દર્શાવે છે. જીવાણુનાશી એ પેની ઓફ એમ આવે. એમ્પિસિ એમિનોગ્લાયકોસાઇડ પેનિસિલિન વેક્ટર નાશક આવે, વેક્ટર નિરોધીનો આવે, બરાબર. એટલે આમાં ભૂલ છે. 17મામાં જવાબ ડી આવવો જોઈએ તમારા માટે. પછી નીચેનામાંથી કોણ પ્રતિ એસિડ તરીકે વર્તશે નહીં? સોડિયમ કાર્બોનેટ આવશે, બરાબર. એલ્યુમિનિયમ કાર્બોનેટ 18મામાં સી આવશે અને 17મામાં છે ને આપણા માટે ડી આવશે. 17મામાં ડી અને 18માની અંદર સી આવશે. ઓકે, બાર્બિટ્યુરેટ્સ એ કોના તરીકે વર્તે છે? તો બાર્બિટ્યુરેટ આપણી માટે નિદ્રા કારક એટલે નિદ્રા લાવનાર પદાર્થો છે. નીચે આપેલું બંધારણ છે એ કોના તરીકે ઓળખાય છે? તો નીચે આપેલું બંધારણ છે આપણા માટે ક્લોરામફેનિકોલનું બંધારણ છે, કારણ કે અહીંયા આપણી માટે ક્લોરામફેનિકોલ જ છે. આ બંધારણ તમે પાકું કરાવ્યું જ છે એટલે આપણા માટે ક્લોરામફેનિકોલ છે, ક્લોરોઝાઇલિનો લેવું નથી. આગળ જોઈએ આપણે. 21, જીવાણુનાશકો એ એવા રસાયણો છે કે જે સૂક્ષ્મ જીવાણુઓને મારે છે અથવા તેનો વિકાસ અટકાવે છે અને તેને ખાલી જગ્યા પર લગાવવામાં આવે છે, જીવિત કોષો પર લગાવવામાં આવે છે. મારે છે, અટકાવે છે અને જીવિત કોષો પર લગાડવામાં આવે છે. પ્રતિ સૂક્ષ્મ જીવી ઔષધોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો પ્રતિ સૂક્ષ્મ જીવી ઔષધો છે એની અંદર કોનો સમાવેશ થાય આપણા માટે? તો આપણે જોઈએ કે જીવાણુનાશી, પ્રતિજીવીઓ, સંક્રમણહારકો, આ જો પ્રતિ સૂક્ષ્મ જીવી ઔષધો છે એમાં કોણ કોણ આવશે આપણા માટે? લગભગ ત્રણેય આવે, એટલે જીવાણુનાશી આવે, પ્રતિજીવીઓ આવે, સંક્રમણહારકો આવે, બધા આવશે. 22મામાં જવાબ ડી આવવો જોઈએ, 1, 2 અને 3. પછી આપણે આગળ જોઈએ 23 અને 24. અમુક ઔષધો
નું ઉત્સેચકોના સક્રિય સ્થાને બંધન થતું નથી, પરંતુ ઉત્સેચક તેના અન્ય સાથે જોડાય તો એને આપણે એલોસ્ટેરિક સાઇટ કહેવાય. એને આપણે શું કહેવાય? એલોસ્ટેરિક સાઇટ કહેવાય. પ્રક્રિયાથીને ઉત્સેચકના સક્રિય સ્થાને કયા પ્રકારનું બળ બાંધે છે? તો આયનીય બંધ હોય, હાઇડ્રોજન બંધ હોય, વાંડરવાલ્સ હોય, દ્વિધ્રુવ દ્વિધ્રુવ બળ હોય, આમાં પહેલો બીજો અને ત્રીજો ત્રણેય બંધ આવવા જોઈએ. એટલે પહેલો બીજો અને ત્રીજો જે જવાબ હોય એ આવે, અહીંયા આવશે 24માં સી આવશે. આગળ જોઈએ આપણે 25માં 26માં જોઈએ. જો તણાવ માટે નીચેનામાંથી કયું વૈજ્ઞાનિક સમજૂતી છે? તો તણાવ આવે એની માટે નીચેનામાંથી કઈ વૈજ્ઞાનિક સમજૂતી? લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધવાથી તણાવ આવે. લોહીમાં ગ્લુકોઝ વધવાથી તેનો ઇકોટી વાત છે. એડ્રીનાલીનનું નીચું સ્તર આવે એથી ચેતાપ્રેષિત કોષોમાં તણાવ ઉત્પન્ન થાય. અને નીચેનામાંથી કોણ કેફી શબ્દને વ્યાખ્યાયિત કરે છે? તો કેફી શબ્દને વ્યાખ્યાયિત કરવા માટે કોણ આવશે? અફીણના છોડમાંથી મળતા માદક વેદના આરકો, એટલે આપણે એને કેફી શબ્દ કહેવાય. ઓપિયમ, પોપી, ઓપિયમ. ને પછી આવે 27-28 જોઈએ આપણે. ઔષધો કે જે ગ્રાહી પદાર્થના સ્થાને બંધાય અને પોતાના કુદરતી કાર્યને અટકાવે તેને શું કહેવાય? એન્ટાગોનિસ્ટ. આ શબ્દ અર્થલોકોમાં ભૂલ છે. એન્ટાગોનિસ્ટિક, એન્ટાગોનિસ્ટિક એટલે એન્ટાગોન આવે, બરાબર, અટકાવે. કુદરતી કાર્યને અટકાવે તો એ એન્ટાગોનિસ્ટ આવે, ને કુદરતી કાર્ય જળવાઈ રહે તો આપણી માટે એગોનિસ્ટ આવે. વધુ વ્યાપ પ્રતિજીવીઓ, વધુ વ્યાપ વર્ણપત પ્રતિજીવીઓ એટલે શું? તો આપણને ખબર જ છે કે જે ગ્રામ નેગેટિવ ને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાને મારે અથવા તેનો વિકાસ કરે એની માટે આપણે શું કહીએ છીએ? એને અથવા તો વિસ્તૃત પ્રકારમાં, વિસ્તૃત ભાગમાં એ પોતે ગ્રામ નેગેટિવ ને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાને મારે અથવા તેનો વિકાસ કરે, એટલે વધુ વિસ્તારમાં એવું લખવું જોઈએ, તો આપણે એને એમ કહેવાય. 27 પછી આપણે જોઈએ 28 અને 29 જોઈએ. ડેટોલના મુખ્ય ઘટકો કયા છે? તો ડેટોલના મુખ્ય ઘટકો ક્લોરો, ઝાયલેનોલ અને ટર્પિન્યોલ છે. એસ્પાર્ટેમનો ઠંડા ખાદ્ય પદાર્થ અને ઠંડા પીણામાં ઉપયોગ મર્યાદિત છે, કારણ કે તે એસ્પાર્ટેમથી આપણા માટે શું છે કે ખાવાના તાપમાને સ્થાયી નથી, ઠંડા પીણા માટે સ્થાયી છે. રસોને તમને વિઘટન થઈ જાય, આમાં જવાબ તમારા માટે એ આવશે. આગળ જોઈએ આપણે 31-32. હેલિટેમનો કૃત્રિમ ગળા પદાર્થ તરીકે ઉપયોગ કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે? કારણ કે તેના ઉપયોગ દરમિયાન ખોરાકના ગળપણનું નિયંત્રણ કરવું એ મુશ્કેલ છે, એટલે આવશે. પછી 32 જોઈએ. જો ધ્યાન આપજો, આની અંદર જોડકા જોડવાના છે. તો આમ તો હું માનું છું તમારા માટે સાવ સહેલું છે. આ છે તમારા માટે B9 પ્રક્ષાલક છે. આ તમારા માટે સાબુ છે, જે તમને સહેલાઈથી આવડી જાય. હવે તમારે આ જોવાનું છે કે એમની અંદર CH3 અને CH3 આપણે માટે કેટાઇનીય પ્રક્ષાલક છે, કે જે આપણા માટે સીટાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ આવે, અને આ આપણા માટે NI પ્રક્ષાલક છે, એટલે ઋણ આયન પ્રક્ષાલક છે. એટલે પી ની અંદર 4 આવતો એવો ઓપ્શન એક જ છે. જો આ છે Q માં ધન આયન પ્રક્ષાલક, આ B9 પ્રક્ષાલક જે પોલિથિલિન ગ્લાયકોલનો એસ્ટર છે, અને S છે એની અંદર આવશે 3, એટલે એ આપણા માટે કોણ આવશે? આ સાબુ C15H31 આવે. C15H31 COOH, બરાબર. 32 પછી આપણે જોવું છે 33 અને 34 છે, એ આપણે જોઈએ. નાવા અને કપડાં ધોવાના સાબુ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? કે નાવાનો સાબુ હોય ને એ મેં તમને કીધું હતું કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર હોય, અને કપડાં ધોવાનો સાબુ છે એ ફેટી એસિડનો સોડિયમ ક્ષાર છે. કારણ કે ઓલામાં SO3 આવે, સાબુમાં COOH આવે, અને ડિટર્જન્ટમાં SO3 આવશે. એવા કૃત્રિમ ગળા પદાર્થનું નામ કે જે સુક્રોઝનો વ્યુત્પન્ન છે, સુક્રાલોઝ. સુક્રોઝનો વ્યુત્પન્ન હોય તો સુક્રાલોઝ, કારણ કે આપણે જોતા હતા ટ્રાયક્લોરો વ્યુત્પન્ન, બરાબર, એટલે આપણા માટે આવશે સુક્રાલોઝ. એસ્પાર્ટેમ કે જે કૃત્રિમ ગળો પદાર્થ છે તે કયા એમિનો એસિડનો? તો એસ્પાર્ટિક એસિડ અને ફિનાઇલ એલાનાઇડનો એસ્ટર છે. તો એસ્પાર્ટિક એસિડ અને એસ્પાર્ટિક એસિડ 3 છે. આપણા માટે તેલ કહેવાય, સાબુ કહેવાય. આ સાબુ છે એનો ઉપયોગ ખાદ્ય પદાર્થ નો થાય. પ્રોપિયોનિક ને સોર્બિક એસિડ નો ક્ષાર, બેન્ઝોઇક એસિડ નો સોડિયમ ક્ષાર, બધું આવશે, બરાબર. આ નહીં આવે 36માં. ડી આગળ, રેફ્રિજરેશન એ ખોરાકને કઈ રીતે મદદ કરે છે? જૈવ રાસાયણિક પ્રક્રિયાનો દર ઘટાડીને મદદ કરે. મેલેરિયાની સારવારમાં વપરાતી દવાનું નામ શું છે? ક્વિનાઇન. મેલેરિયાની સારવારમાં વપરાતી દવા અસરકારક છે ક્વિનાઇન છે.
દવા તરીકે ઉપયોગી એસ્ટર કયો છે? દવા તરીકે ઉપયોગી એસ્ટર છે મિથાઇલ સેલિસિલેટ છે, મિથાઇલ સેલિસિલેટ આ રહ્યું, કારણ કે મિથાઇલ સેલિસિલેટ આપણા માટે શું છે? બામ છે, એટલે એ ઉપયોગી છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? એસ્પિરિન અને તાપ સામગ્રીનું વિધાન છે સાચું છે. એમ્પિસિલિન છે એ આપણા માટે કુદરતી પ્રતિજીવ છે એવું આપણને આપેલું છે, બરાબર. આગળ એ એમ્પિસિલિન છે ને એમોક્સાઇન કુદરતી નથી, કૃત્રિમ છે. સાલ્વર્સ અને માનવ માટે ઝેરી છે. હા, એ તો સ્પાયરોગિટ જીવાણુ પર જ અસરકારક છે. અમુક સંક્રમણકારકો નીચી સાંદ્રતા જીવાણુ નથી તરીકે વર્તે, સાચું. એટલે એમ્પિસિલિન એ કુદરતી પ્રતિજીવ છે એ ખોટું છે. કોણ એ આપણા માટે પ્રતિજીવી નથી? તો આપણે કોણ પ્રતિજીવી નથી એ જોવું છે, તો એમાં કોણ આવશે જોઈએ આપણે. ક્લોરામ્ફેનિકોલ, ઓફ્લોક્સાસિન, પેનિસિલિન કે પ્રોન્ટોસિલ પ્રતિજીવી નથી. તો પેનિસિલિન છે એ પ્રતિજીવી નથી આપણા માટે, કારણ કે બનાવેલું છે, કુદરતી નથી. નીચેનામાંથી કઈ પ્રતિજીવી બેક્ટેરિયા નાશક દવા છે? બેક્ટેરિયો નાશક દવા છે એની અંદર કોણ આવશે? પેનિસિલિન આવશે. ઇટેક્લોર એ બધી આપણા માટે બેક્ટેરિયો સ્ટેટિક છે, બેક્ટેરિયો નિરોધક છે, એટલે આપણે માટે પેનિસિલિન આવશે, બરાબર. અહીંયા જુઓ આપણે આની અંદર છે ને કોણ પ્રતિજીવ નથી, એમાં પ્રોન્ટોસિલ છે, કારણ કે પ્રોન્ટોસિલ છે એ આપણે બનાવેલું છે સલ્ફોનિલેમાઇડ વાળું, એટલે આમાં આમાં તમારા માટે પ્રોન્ટોસિલ આવશે, આમાં તમારા માટે પેનિસિલિન આવશે, બરાબર. આગળ અમુક ચોક્કસ પ્રકારના કેન્સરના કોષોની સામે અસરગ્રસ્ત પ્રતિજીવ કઈ છે, બરાબર. તો એની માટે આવશે ડિસિડાઝારિન આવશે, અમુક કેન્સરના કોષો માટે તે જરૂરી છે. આમાંથી કયું વિધાન છે એ આપણા માટે 44માં સાચું નથી આપણે જોવું છે, તો એ આપણે 44માં સાચું વિધાન છે એ કયું નથી જોવું છે, તો જોઈએ આપણે. પારદર્શક સાબુઓ, સાબુને ઇથેનોલમાં ઓગાળીને વધારાના દ્રાવકને દૂર કરીને મેળવી શકાય, તો એ સાચું છે. સાબુઓ કે જે પાણી પર તરે છે તે સાબુમાં સપ્તાહી આવતા પહેલા તેમાં હવાના પરપોટા દૂર કરીને બનાવવા છે, સાચી વાત છે. ઔષધીય સાબુને જલ્દીથી સુકાઈ જતા અટકાવવા માટે તેમાં આલ્કોહોલ રહેલું હોય છે, ખોટી વાત છે. સોડિયમ સાબુ કરતાં પોટેશિયમ જરૂર વધુ નરમ, સાચી વાત છે. જવાબ ખોટો આ છે. 44માં કોણ આવશે? સી આવશે. 45 ને 46 જોઈએ. આવડે હોય છે તમારા માટે, સાવ સહેલો જ છે. ચલો એટલે ટેમ શું છે? કૃત્રિમ ગળો પદાર્થ. આયોડો ફોર્મ શું છે? જીવાણુનાશી. ટર્ફેનાડીન અને સેલડાન પ્રતિ હિસ્ટામાઇન. પ્રોન્ટોસિલ શું છે? પ્રતિ બેક્ટેરિયા કારક. જો પીની અંદર બે આવતું એવું, એક ક્યુની અંદર ચાર, આરની અંદર ત્રણ અને એસની અંદર એક પ્રતિ હિસ્ટામાઇન. વેદના હર ઔષધ કઈ છે? તો આપણને ખબર જ છે કે આ એસિટાઇલ 2-એસિટાઇલ ઓક્સી બેન્ઝોઇક એસિડ આપણા માટે વેદના હર ઔષધ છે, જેને આપણે બોલાય છે એસ્પિરિન, બરાબર. 46માં પહેલું આવશે આપણે માટે. આગળ જોઈએ. જો કોણ ઉદાસીનતા નિરોધી નથી, બરાબર, ઉદાસીનતા રોધી નથી એવું જોવાનું છે. હાઇપ્રોનિયાજીન ને ફિનાલજીન છે એ ઉદાસીનતા રોધી છે, ઇક્વાનિલ ઉદાસીનતા રોધી છે, પણ આ સાલ્વર્સાન છે એ આપણા માટે પ્રતિજીવી ઔષધો છે એમાં આવે. પ્રક્ષાલક પરમાણુ માટે નીચેનામાંથી કયું સાચું નથી? પ્રક્ષાલક પરમાણુ માટે તેમાં બિનધ્રુવીય કાર્બનિક ભાગ અને ધ્રુવીય ભાગ આવેલો હોય, સાચી વાત છે. સરળતાથી જૈવ વિઘટનીય નથી, સરળતાથી વિઘટન ન થાય. તે ફેટી એસિડનો સોડિયમ ક્ષાર છે. તે સપાટીને સક્રિય કરનાર પદાર્થ છે. હવે જો આમાં થોડા પ્રશ્નવાળો ભાગ આવી ગયો, કારણ કે આની અંદર શું છે કે પ્રક્ષાલક માટે કયું સાચું નથી હોય, તે ફેટી એસિડનો સોડિયમ ક્ષાર, હવે સોડિયમ કે પોટેશિયમ ક્ષાર આવે એમ જેવું થાય, એટલે મૂળ એવું આવું છે સપાટીને સક્રિય તો કરે જ છે, સરળતાથી જૈવ વિઘટન ન પામે એ વાત સાચી છે. કાર્બનિક ભાગના ધ્રુવીય ભાગ પણ હોય, પણ આ ફેટી એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર આવે એટલે જવાબ આવવો જોઈએ. વિચિત્ર છે, આપણે યાદ વિચારવું ખબર પડે એમ, જો વિચારવું જોવું પડે, નહીતર તો હેરાન થઈ જઈએ. આગળ જઈએ. 49 અને 50 છે એમાં જોઈએ.
જો ધ્યાન આપો, સાબુની બનાવટ દરમિયાન ગ્લિસરાઇલ ઓલેટ આવું આપ્યું છે, એના જલીપાચનથી કઈ નીપજો મળે, તો આ જે પદાર્થ આપ્યો છે ત્યાં આગળ એને જોડાવાનું છે, અને આ જે પદાર્થ આપ્યો છે એમાંથી આપણને ગ્લિસરોલ મળવાનું છે, એટલે આવી રીતે જોડાય. આ ગ્લિસરોલ છે નાની, હવે એને છે બરાબર, છેલ્લે મૂળ ગ્લિસરોલ છૂટવું પડે, કારણ કે તમે આની પ્રક્રિયા કરશો એને હોય ચારે, એટલે એને તો જોડાવાનું જ છે બરાબર. આ ત્રણ મોલ છે એટલે આના જે નિયંત્રણ પ્રક્રિયા કરો એને ઓએચ ની પ્રક્રિયા કરો તમે, એટલે એને ઓએચ ની પ્રક્રિયા કરશો એટલે આની આરે ઓએચ જોડાયેલા મળશે બધાની આરે, એટલે આપણો જવાબ એ આવશે. 50મો ભાગ, આ તમારા માટે સાવ સહેલો જ ભાગ છે બરાબર. પ્રવાહી પ્રક્ષાલક અને સપાટીને ભીની કરતા પદાર્થોમાં રહેલ નીચે મુજબ બિન આયનીય પ્રક્ષાલકમાં હાજર ભાગમાં જળ અનુરાગીને જળ આકર્ષણ ભાગ અને વિરોધી ભાગ શોધો. તો આપણા માટે જે ભાગ આવશે એ આ હાઇડ્રોકાર્બન ભાગ એટલો જ કહેવાય. આ સિમેન્ટનો જે ભાગ છે આપણા માટે એ આપણા માટે કેવો કહેવાય? ધ્રુવીય ભાગ કહેવાય. એટલે જવાબ આવશે બી બરાબર. આગળ જોઈએ આપણે 51 ને 52 માં જોઈએ. હવે આવા ત્રણ પ્રશ્નો છે કે જેની અંદર આપણને વિધાન અને કારણ બંને આપેલા છે એ સાચા છે ખોટા. જોને સ્પર્ધાત્મક નિરોધકો ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાવા માટે કુદરતી પ્રક્રિયાથી સાથે સ્પર્ધા કરે છે, સાચું વિધાન છે બરાબર. કે સ્પર્ધાત્મક નિરોધકો છે ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાવા માટે કુદરતી પ્રક્રિયાથી સાથે સ્પર્ધા કરે છે. સ્પર્ધાત્મક અવરોધમાં નિરોધક ઉત્સેચકના એલોસ્ટેરિક સ્થાને જોડાય છે, એ જરૂરી નથી કે એલોસ્ટેરિક સ્થાને જ જોડાય. સ્પર્ધાત્મક અવરોધક હોય એમાં તો એ સક્રિય સ્થાને જોડાય, એવું જરૂર નથી કે એલોસ્ટેરિક સ્થાને જ જોડાય, એટલે આ વિધાન ખોટું છે. વિધાન સાચું છે પણ કારણ છે એ ખોટું છે. આગળ જોઈએ આપણે રાસાયણિક સંદેશાવાહકો ગ્રાહી પ્રોટીનના બંધન સ્થાને મેળવવામાં આવે છે. રાસાયણિક સંદેશાવાહકો કોષમાં દાખલ થયા વિના કોષને, એ વાત સાચી, બે સાચું છે. વિધાન અને કારણ બંને સાચા છે, બંને એકબીજાની સમજૂતી આપે છે. કારણ કે તમે જુઓ છો કે રાસાયણિક સંદેશાવાહકો ગ્રાહી પ્રોટીનના બંધન સ્થાને મેળવવામાં આવે છે, અને રાસાયણિક સંદેશાવાહકો કોષમાં દાખલ થયા વિના જ સંદેશો ક્યાંક આવીને સંદેશો હોય જાય છે, લીજ આપણા માટે આવશે. જો ત્રણ પ્રક્ષાલકોના ઉદાહરણ આપેલા છે તો આ ઉદાહરણોને અનુલક્ષીને કોઈ યોગ્ય વાક્ય પસંદ કરો. આ આપણા માટે આપ્યો છે LAS બરાબર, આ ABS ટાઈપ છે, ખાલી આમાં એક જ CH2 નો ફેર છે. આ બંને LAS ટાઈપના છે એટલે આનું વિઘટન સહેલાથી થઈ શકે, આમાં બ્રાન્ચ દેશે એટલે એનું વિઘટન સહેલાથી ન થાય, એટલે જવાબ તમારો બી સાચો આવશે. એક અને બે જે વિઘટનીય છે, જ્યારે ત્રીજો છે જે અવિઘટનીય છે. આમાં કાંઈ હતું જ નહીં. જો કયું પ્રક્ષાલકો વિશે સાચું નથી ખોટું છે? ઋણ આયનીય પ્રક્ષાલકો એ સલ્ફોનેટ સમૂહ ધરાવતા આલ્કોહોલ અથવા હાઇડ્રોકાર્બનની લાંબી શૃંખલાના સોડિયમ ક્ષાર છે. ઋણ આયનીય પ્રક્ષાલકોમાં આપણા માટે કોણ આવશે? આ SO3Na આવશે, સલ્ફોનેટ વાળા હોય અને હાઇડ્રોકાર્બન શૃંખલાના સોડિયમ ક્ષાર વાળા હોય. ધન આયનીય પ્રક્ષાલકો એ એસિટેટ ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ આયનો સાથેના એમાઇના ચતુર્થ એમોનિયા ક્ષાર છે. પણ હવે એસિટેટ ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ સિટાઇલ ટ્રાઈ મિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ છે, એસિટેટ હોય એવું જરૂર નથી. બિન આયનીય પ્રક્ષાલકો તેના બંધનમાં કોઈ પણ આયન ધરાવતા નથી, ખોટી. આ કોઈ આયન ધરાવતા ન જોઈએ ને, કારણ કે એમાં આયનો આવતું જ નથી. સાખી હાઇડ્રોકાર્બન શૃંખલા ધરાવતા પ્રક્ષાલકો જે વિઘટનીય છે, ખોટું, જે અવિઘટનીય સાખી હોય. સાખી હોય જે અવિઘટનીય હોય, એટલે જવાબ આમાં તો ડી આવવો જોઈએ બરાબર. આગળ જોઈએ ટિંચર આયોડિન શું છે? ટિંચર આયોડિન છે આપણા માટે આલ્કોહોલ અને પાણીના મિશ્રણ 2-3% આયોડિન નું દ્રાવણ છે. તો આવે 55. 56મો છે વિધાન જોઈએ આપણે. એવા રસાયણો કે જે ખોરાકને લાંબા સમય સુધી સારો રાખે તેને ખોરાકના પરિરક્ષકો કહેવાય બરાબર. પછી આપ્યું છે આપણને કારણ, કારણ છે એમાં આપ્યું છે આપણે જોઈએ. જો કુદરતી ગળ્યા પદાર્થ જેવા કે સુક્રોઝ અને સાંસ્કૃતિક ગળ્યા પદાર્થ જેવા કે સેકરીન એ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ખોરાકના પરિરક્ષકો છે, ખોટી વાત છે બરાબર. એટલે આમાં પેલું વિધાન સાચું છે, લાંબા સમય સુધી સાચવે, પણ એની માટે સુક્રોઝમાં એટલે ગળ્યા પદાર્થમાં સેકરીન જ ઉપયોગમાં લેવાય એવું છે એવું જરૂર નથી, કારણ કે તો તેલ આવે
ખાંડ આવે, મીઠું આવે, એ ખાલી શેકીને જ આવે એવું જરૂર નથી. 57મો પ્રશ્ન જોઈએ આપણે. આર્સ ફેનેમાઇન સલ્ફાઉસમાં આર્સેનિક આર્સેનિક જોડાણ એઝોરંગમાં એનએનને મળતો હશે, સાચું છે. સૌ પ્રથમ બેક્ટેરિયા પ્રતિ બેક્ટેરિયા કરે ક્રોન્ટોસિલનું બંધારણ સાલ્વરસારના બંધારણને મળતું આવે છે. એટલે આ બરોબર છે, મળતું આવે છે ને એવું થાય, પણ આની આ એની હારે જોડાયેલું હોય એવું જરૂર નથી. એટલે આપણા માટે એવું આવે બેક્ટેરિયા કરે ક્રોન્ટોસિલનું બંધારણ સાલ્વરસારના બંધારણને મળતું આવે છે. ક્રોન્ટોસિલ છે ને સલ્ફો નિલેમાઇડ છે, સાલ્વરસારને મળતું ન આવે, ખોટી વાત છે. બરાબર, એ તો સાલ્વરસાન છે એમાં એઝો રંગ કો છે એટલે એ આર્સેનિક આર્સેનિકનો બંધ છે, એ નાઇટ્રોજન નાઇટ્રોજન જેવો થાય, અને પ્રોન્ટોસિલ તો સલ્ફાનિલેમાઇડ છે એટલે એ ખોટું છે. 58મો પ્રશ્ન જોઈએ આપણે. કોને ખોરાકમાં ઉમેરવામાં આવતા નથી? પરિરક્ષકોને ઉમેરવામાં આવે, કારણ કે ખોરાકમાં ઉમેરે તો જ એનું રક્ષણ થાય. ગળા પદાર્થોને ઉમેરવામાં સ્વાદ આપતા પદાર્થોને ઓક્સિડન્ટ્સ ન એવું આવે. હવે બેક્ટેરિયાના નિરોધી કોણ છે? તો બેક્ટેરિયા નિરોધીમાં કોણ આવશે? નિરોધી એટલે એનો વિકાસ રોકે, નાશક એટલે એને મારી નાખે. ઓછો વ્યાપ ધરાવતું વર્ણપટ હોય છે એ આપણા એક રોગ સામે અસરકારક હોય. ગ્રાહી પદાર્થો સંચાર માટેની ક્રિયા માટે અગત્યના છે એટલે આપણા માટે પીની અંદર 2 આવશે, ક્યુની અંદર 3 આવશે, આરની અંદર 4 આવશે. એવો કયો ઓપ્શન છે? 2 આવતો હોય, જો આ એક જ ઓપ્શન છે. મોટાભાગે આવા કોયડાવાળા પ્રશ્ન પૂછે એમાં તો આ વહેલું જ આવે છે આપણા માટે. કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો ધરાવતા સખત પાણીમાં સાબુ કામ કરતા નથી, ન જ કરે, કારણ કે શું છે, પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો છે એમાં યદ્રાવ્ય થઈ જાય છે. પહેલો જ પ્રશ્ન આવે, સાબુમાં રહેલા એન એ પ્લસ અને કે પ્લસ આયનો સી એ પ્લસ ટુ અને એમ જી પ્લસ ટુ સાથે પ્રક્રિયા સફાઈની પ્રક્રિયાને રોકે છે, અદ્રાવ્ય ક્ષાર બનાવે છે, નહીં વધારે પ્રોપર થાય, વધુ વપરાય આવે પણ અદ્રાવ્ય ક્ષાર બનાવી વધારે પ્રોપર થાય. અને આપણે ક્યારેક હલવાઈ જઈએ, જવાબ કોઈ આપવો એમાં અગ્રુપ થાય એટલે આપણે વિચારવું પડે. તો છોકરાઓ આ આપણે કેમેસ્ટ્રી એવરીડે લાઈફના 60 MCQ છે એ જોવાનો પ્રયત્ન કર્યો અને તમને શીખવાડ્યા મેં. આની પહેલાં તમને નીટની અંદર ને JEE માં પૂછાય કે MCQ કરાવી દીધા છે એટલે આપણે કેમેસ્ટ્રી એવરીડે લાઈફ ચેપ્ટર છે એ સ્વાધ્યાય સહિત પતી ગયું છે. બરાબર, આપણે આગળ મળશું. થેન્ક યુ.